નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પરિણીતાને લગ્ન કરવા ધમકી આપતા સાતમા માળેથી પડતું મૂક્યું. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર. C1 ગ્રેડ સાથે સૌથી વધુ વિદ્યાર્થીઓ પાસ. ભગવાન પણ અસુરક્ષિત. ચાંદખેડામાં મંદિરમાં દાડપાડું ગેંગે સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી લૂંટ કરી. સરકારનો સપાટો. 36 કર્મચારીઓથી માંડીને અધિકારીઓની સાગ માટે બદલીના હુકમ કરાયા. સરદારનગરમાં 200 રૂપિયા ઉધાર આપવાની ના પાડતા છરી વડે હુમલો કર્યો. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના માત્ર 21 કેસ નોંધાયા. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટમાં છેડછાડ કરી વધુ પૈસા કમાવાનો ગોરખ ધંધો ઝડપાયો. આપ બાદ હવે કોંગ્રેસ દ્વારા પણ સમાંતર કાર્યક્રમો યોજવાની જાહેરાત. ભગતસિંહ પર નાટકનું રિહર્સલ કરતો બાળક સ્ટૂલ પરથી પડ્યો, ફાંસી લાગતા મોત. કાશ્મીરમાં સેનાને મોટી સફળતા. જૈશ આતંકવાદી મસૂદ અઝહરનો ભત્રીજો લંબુ એન્કાઉન્ટરમાં ઠાર. અમેરિકામાં ફરી એક વખત કોરોનાનો કહેર. 1 લાખથી વધુ નવા સંક્રમિત મળ્યા. કેશોદના ખીરસરા ગામે જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી. જર્જરિત પાણીની ટાંકી ઉતારવા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. તંત્રની ઢીલી નીતિના કારણે દુર્ઘટના સર્જાઈ. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. દૂધની ડેરી તથા છકડો રિક્ષા મોટરસાયકલ તથા ગોડાઉનમાં રહેલા 200 કટ્ટા ચણામાં નુકસાની. ભાવનગરના જેસરમાં નકલી કોરાજન નામની જંતુનાશક મોંઘી દાટ દવા વેચાણ થઈ રહ્યું હોવાની વ્યાપક ફરિયાદને પગલે કંપની દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું. એગ્રોની દુકાનમાં નાની મોટી 64 બોટલ મોંઘી દાટ પાકમાં નાખવાની જંતુનાશક દવાઓની ડુપ્લિકેટ બોટલો ઝડપાઈ છે. ઝાલાવાડના ચોટીલા પાસે વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો આ વર્ષે પણ યોજાશે નહીં. સતત બીજા વર્ષે પણ મેળો બંધ રહેતા મેરાના માણીગરોને નિરાશા સાંપડી. દાહોદ તાલુકાના કતવારા ગામે રાત્રિના સમયે મકાનમાં બાકોર ઉપાડી 70,000 ઉપરાતની તસ્કરોએ ચોરી કરી. 1 ઝડપાયો, 2 તસ્કરો ફરાર. કલારાણી ખાતે એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસનો શુભારંભ કરાવતા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. આજે અંબાજીમાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા દાંતા તાલુકાના તમામ 184 ગામોમાં વૃક્ષારોપણ કરવા માટે પ્રત્યેક ગામમાં જાહેર સ્થળે માતાજીના પ્રસાદી સ્વરૂપે વડના તથા ગુગલના છોડ અને કેસર આંબાની કલમો વાવવા માટે આપવામાં આવ્યા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ જવાનો તંદુરસ્ત રહે અને ફિટ રહે તે માટે અત્યાધુનિક જીમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેની બિસ્માર સ્થિતિને લઈ તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા ચક્કાજામ કાર્યક્રમ યોજાયો. સાથે
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ નગરપાલિકામાં આજે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વિકાસના કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. તો બે અપક્ષ કોર્પોરેટરો દ્વારા મીટિંગ ચાલુ થતા વિરોધ દર્શાવીને મીટિંગ છોડી જતા રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં બ્લોક હેલ્થ વિભાગના અર્બન સેન્ટરમાં રસીકરણનો કાર્યક્રમમાં શિસ્તબદ્ધ પદ્ધતિથી લાભાર્થીઓનું રસીકરણ કરવામાં આવ્યું. પ્રાંતિજ નગરમાં વસતા સિંધી સમાજના ધર્મપ્રિય ભાઈ બહેનોએ શ્રી ઝૂલેલાલજીની પૂજા અર્ચના કરીને 40 દિવસના વ્રતનો પ્રારંભ કર્યો. સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZSTV.